આગળના લેક્ચરમાં આપણે શું કર્યું હતું તો કે કેરી વિશેની માહિતી મેળવી હતી, કેરીનો એક આપણે દાખલો પણ સોલ્વ કર્યો હતો, બરાબર ને? તો આજે આપણે એક એવો બીજો દાખલો છે તે સોલ્વ કરવાનો છે. ચલો જોઈએ શું છે. એક આંબાવાડીમાંથી એક દિવસમાં 350 કેરી ઉતારીને એક બોક્સમાં 12 કેરી પેક કરવામાં આવે તો કુલ કેટલા બોક્સ સંપૂર્ણ ભરાય અને કેટલી કેરી બાકી રહે? શું કહે છે? તો કે આંબાવાડી છે તે આંબાવાડીમાં ડેઈલી કેટલી કેરી ઉતરે છે? 350 કેરી ઉતરે છે અને 12 કેરીનું એક બોક્સ ભરે છે, એટલે કે જે એક બોક્સ છે તે 12 કેરીનું ભરાય છે. તો બાકીની જે કેરી છે તેમાંથી કેટલા બોક્સ સંપૂર્ણ ભરાશે અને કેટલી કેરી બાકી રહે? તો આપણે શું કરશું તો કે 350 કેરી ડેઈલી ઉતરે છે એમાંથી 12 કેરીનું એક એવું બોક્સ ભરવામાં આવે છે. તો 12 કેરીના એક એવા ટોટલ કેટલા બોક્સ ભરાશે અને ટોટલ બોક્સ ભરાતા કેટલી કેરી બાકી રહેશે તે જોવાનું છે. ચલો આપણે જોઈએ. કેરી અને બોક્સ શું કીધું છે તો કે 12 કેરીનું એક બોક્સ ભરે છે. તો આપણી પાસે કેટલી કેરી છે? 350 કેરી, એટલે કે દરરોજની 350 કેરી ઉતરે છે. તો જો 12 કેરીનું એક બોક્સ ભરાતું હોય તો 350 કેરીના કેટલા બોક્સ ભરાય? તો અહીંયા શું કરવું પડશે? આપણે ભાગાકાર કરવો પડશે, એટલે કે 350 ના કુલ કેટલા બોક્સ ભરાશે, એટલે કે 350 ના છેદમાં 12, બરાબર ને? હવે આનું શું કરવાનું છે? આપણે ભાગાકાર કરવાનો છે. ચલો અહીંયા ભાગાકાર કરીએ. આપણે સમજાવો. શું કીધું છે કે એક આંબાવાડી છે એમાં દરરોજની કેટલી કેરી ઉતરે છે?
લોકો કોઈ